સિંહની સવારી કરી છે, નીચે ઉતરું તો માં ઉમિયાની લજ્જા કરી કહેવાય. આ શબ્દો છે પાસ કન્વીનર હાર્દિક પટેલના. ફેસબુક પર વિડીયો કોન્ફરન્સ દ્વારા હાર્દિકે પોતાના પર લાગેલા આક્ષેપોનો જવાબ આપ્યો. આમ તો આશા એ જ હતી કે આજ નહીં તો કાલ જોધપુરથી જવાબ આવશે, અને આનાથી સારો સમય કયો હોય. સુરતમાં નવનિયુક્ત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને 44 જેટલા ભાજપી પાટીદાર ધારાસભ્યોનું સન્માન સમારોહ યોજાઈ રહ્યો છે. હાર્દિકે આજે સુરતના પાટીદારોને આ કાર્યક્રમનો વિરોધ કરવા આહવાન કર્યું છે. આક્ષેપ, આક્રોશ, અણગમો, આંતરિક વિખવાદ, વિવાદ, વંટોળ, વેર, ક્ષમા, નારાજગી, વધામણા મનામણા, રોષ અને અંતે રાજનીતિ, આ તમામ શબ્દો એટલે આંદોલન અને સમારોહનો સમન્વય. ચર્ચા છે પણ સ્પષ્ટતા નથી, રોષ છે પણ રણ મેદાન નથી, રાજનીતિ છે પણ રાજા કોઈ નથી, સમારોહ ચોક્કસ છે પણ નાચગાન અહીંયા નથી. ત્યારે શબ્દો, સમય અને સંજોગની આ રમતમાં હાર જીત નથી પણ ટકી કોણ રહેશે તે મહત્વનું છે. મને ખ્યાલ છે કે આપ પણ આ તમામ સવાલોના જવાબ ઈચ્છી રહ્યા છો અને જવાબ જે તે વ્યક્તિ પાસેથી જ ઈચ્છી રહ્યા છો. તો આપ સાચી જગ્યા પર આવ્યા છો. હું આપનું સ્વાગત કરું છું. હું નિશ્ચિત રાજગુરુ. ચર્ચા કરીશું તમામ મુદ્દા પર, તમારા મુદ્દા પર. અમારી વિશેષ રજૂઆત, સમાધાન માટે સન્માન. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ પર પાસ આગેવાનો દ્વારા કરવામાં આવતા આરોપો બાદ આજરોજ હાર્દિકભાઈ મહેશ પટેલ અને મુકેશ પટેલને વળતો જવાબ આપ્યો છે. હાર્દિક પટેલે રાજસ્થાનના ઉદયપુરથી ફેસબુકના માધ્યમથી લાઈવ રહીને પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં તેણે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને લઈને મહેશ સવાણી પાસે પુરાવા માંગ્યા છે. જો સરકારના આરોપ અને બદનામનો સામનો ના કરી શકું ને તો મારી માનું ધાવણ લાગે. લડવાનું છે અહીંયા અને સમાજના હિત માટે લડવાનું છે. હું જનરલ ડાયરને એક વખત નહીં 1000 વાર જનરલ ડાયર કહીશ, કેમ કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે, અમે અમારી માતા બહેનો પર થયેલો અત્યાચાર જોયેલો છે. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની ભૂખ છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? તમે વાત કરો છો કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએ પૈસા ઉઘરાયા. તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર. એ વાત નાયબ મુખ્યમંત્રી નહીં પણ યુવા સંગઠનના જે અત્યારે અનુરાગજી ઠાકોર જે હતા ને એ હોદ્દો લેવાની એમણે વાત કરી હતી. મને એ બહુ હોદ્દામાં ખબર નથી પડતી પણ એ હોદ્દા માટે એને વાત કરી હતી અને એ મુકેશભાઈ પટેલને વાત કરી હતી. મહેશભાઈ, મુકેશભાઈ જયારે અમારી જોડે મધ્યસ્થી કરવા આવતા હતા ત્યારે એ આનંદીબેન નું સારું સારું બોલતા હતા, અમિત શાહ નું ખરાબ બોલતા હતા. હવે આનંદીબેન ખુરશી પરથી જતા રહ્યા એટલે હવે અમિત શાહ ને સારા થવા માટે એના માટે કાર્યક્રમો કરશે. મિત્રો, 14 યુવાનો જયારે શહીદ થયા ને ત્યારે આ લોકોને કોઈને પડી નથી. એક વ્યક્તિને દાન તો દાન આપવાની વાત તો ઠીક, કોઈના ઘરે જઈને અમને મુલાકાત નથી લીધી. મિત્રો, આ લોકો ફક્ત પોતાના 4 ફાઇલો પાસ કરવા આવા કે પોતાની સ્કૂલ કે યુનિવર્સિટી પાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે. મને બધી વસ્તુ જાહેરમાં કહેવાનો મતલબ હું નથી માનતો, કેમ કે અમે સમાજને એક કરવા નીકળ્યા છીએ, સમાજને તોડવા માટે નહીં. બસ મારી વાતને વિરામ આપું છું. જે તે સમયે હાર્દિકે અમને જે તે વાતો બધી કરી હતી અને જેને છૂટવા માટેના જે કંઈ પણ એણે અમને ઉપાયો આપેલા હતા એ બધા જ અમારે સરકારને રજૂ કરવાના હોય. સરકાર સાથેની સંમતિ પછી જ્યારે હાર્દિકભાઈ છૂટા થયા 13 તારીખે જ્યારે એનું રૂપ હતું અને 10 તારીખે જે એનું રૂપ હતું અને 15 તારીખે છૂટ્યા પછીનું જે એનું રૂપ છે એ પોતે જે જૂની વાત કરી હતી એ કોઈ વાતમાં રહ્યા નથી. ટોટલે ટોટલ તમામ વાતોમાં ભાઈ ફરી ગયા અને લોકોને પણ અલગ અલગ ભરમાવવાનું ચાલુ કર્યું. વળી પાછા બધાને કલરફુલ ચશ્મા પહેરાવવાનું ચાલુ કર્યું. મેં 13 તારીખે પણ મેં એને કીધું હતું, ભાઈ તું સમાજને સાચી દિશામાં લઈ જા, સમાજને ખોટો રસ્તો નહીં બતાવ, આ બધું તું ખોટું કરી રહ્યો છે, સમાજને આની કાંઈ ખબર નથી, નાના વર્ગને તું ગુમરાહ કરી રહ્યો છે, તો આ બધી વસ્તુ કોઈ કરવાની જરૂર નથી. પણ એ પોતાના આવેશમાં પોતાનો પાસનો કન્વીનર એની સાથે હોય એમાંથી જુદો પડે એટલે એ એના માટે પણ ગંદી બધી બીભત્સ વાતો કરવી, આ બાજુનો જમણો હાથ કપાઈ જાય તો એના માટે પણ વાત કરવી, પહેલા શરૂઆતમાં બધાને બોલાવે કે આ વ્યક્તિને મારી સાથે લાવો, પછી પાછો એના માટે ખરાબ નેગેટિવ વાત કરવી, વન બાય વન બધાને માટે નેગેટિવ વાત કરવી. અમારે હાર્દિકભાઈ સાથે પર્સનલ કોઈ પ્રોબ્લેમ નથી, સમાજનો દીકરો છે અને એટલા માટે તમે એના માટે મહેનત કરી હતી. પણ સમાજને ઊંધા ચશ્મા અને કલરફુલ ચશ્મા પહેરાવવાનું જેનું વલણ છે એ રાઈટ નથી.
આરોપ પ્રત્યારોપ, અનેક આરોપ થયા, અનેક આક્ષેપ થયા, જવાબ પણ મળ્યા, પરંતુ આ જવાબથી સંતોષ કોને છે એ સૌથી મોટો સવાલ અત્યારના ઉભો છે. જો કે આવતીકાલે જે સુરતમાં સમારોહ છે તેને લઈને પણ હવે પાસના જે ઓલરેડી હાર્દિકનો સાથ છોડી ચૂક્યા છે એનામાં પણ વિખવાદ જોવા મળી રહ્યો છે. ચિરાગ અને કેતન પટેલે આજે જ વીટીવી સાથે ફોન લાઈન પર વાત કરી, જ્યારે મહેશ સવાણી પણ આપણી સાથે જોડાયેલા હતા, તો મહેશ સવાણીની વાત સાથે તે પણ સહમત નહોતા થયા. એટલે હવે શું ચાલી રહ્યું છે એ મોટો સવાલ છે. અને સૌથી મોટો સવાલ એ છે કે આવતીકાલનો જે સમારોહ છે તેનાથી સમાજમાં શું અસર પડશે. ચર્ચા કરીએ, મહામંથન કરીએ. આ મહામંથનમાં આપણી સાથે છ મહાનુભાવ જોડાયા છે, એક પછી એક એમનું સ્વાગત કરીએ. આપણે ભાવિનભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે પાસ કન્વીનર અમદાવાદથી, મુકેશભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે પૂર્વ પાસ કન્વીનર, ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ ભાજપના નેતા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસ તરફથી બાબુભાઈ માંગુકિયા જોડાયા છે, ચિરાગભાઈ પટેલ એસપીજી તરફથી જોડાયા છે, અને મુકેશભાઈ ખટીક રાજકીય વિશ્લેષક તરીકે જોડાયા છે. આપ છ મહાનુભાવનું સ્વાગત છે. એક કલાક દર્શક મિત્રો આ ડિબેટ ચાલશે. એક કલાકમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે હકીકતમાં આવતીકાલનો જે કાર્યક્રમ છે તેનાથી શું અસર પડશે. એક તરફ આહવાન કરાયું છે કે વિરોધ કરવામાં આવે, પાટીદાર વિરોધ કરે, હાર્દિકે ફેસબુકથી આજે આહવાન કર્યું છે. બીજી તરફ મહેશ સવાણીના શબ્દો એ હતા કે પાટીદાર સમાજ એક છે અને પાટીદારનું જ સન્માન કરવામાં આવશે. મુકેશભાઈ આપને પૂછવા માંગીશ, જે પ્રકારના શબ્દો અત્યારે તમે સાંભળ્યા, મહેશભાઈ સવાણીએ કીધા પણ હાર્દિકે પણ કીધા, આપનું શું માનવું છે કઈ તરફનું આ વાતાવરણ બની રહ્યું છે? એક વર્ષ પહેલા કમ્પેરિઝન કરીએ, શું આંદોલન હતું? એટલે શું એવું કહી શકાય કે રાજ્ય સરકાર સફળ રહી છે આંદોલનને વિખેરવા માટે? ચોક્કસપણે આપણે કહી શકીએ કે જે પ્રકારનું વાતાવરણ એક વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ, લાસ્ટ 25 ઓગસ્ટ અને અત્યારની જે સમય છે એની અંદર આપણે જોઈએ તો આંદોલન દિશા આખી બદલાઈ ગઈ છે. અને ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ કે જે સંગઠનો, એ પાસ હોય કે એસપીજી હોય, જે પ્રકારે હાર્દિક પટેલને સમર્થન આપતા હતા એમાં પણ ક્યાંક ને ક્યાંક મતભેદો ઊભા થયા છે, આપણને ચોક્કસ દેખાય છે. મને એવું લાગે છે કે જે પ્રમાણે આવતીકાલનો એક સમારોહ ઊભો થવાનો છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ મેસેજ પાસ થવાનો છે. અને હવે પાટીદાર જે છે જ્ઞાતિ, એની અસર જે પ્રકારે પાછલા વર્ષ સુધી રહી છે હવે ધીમે ધીમે મને લાગે છે કે ઘટતી જોઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક સરકાર 2017ના પરિપ્રેક્ષ્યમાં આ દર્શાવવાનો પ્રયત્ન કરશે, અને એક અર્થમાં પાટીદારોના પરિપ્રેક્ષ્યમાં શક્તિ પ્રદર્શન છે કે કેટલા પાટીદારો આજે પણ ભાજપ સાથે છે એનું આપણને કાલે ચિત્ર સ્પષ્ટ થશે. બિલકુલ ભાવિનભાઈ, ફાટા પડ્યાનું કારણ શું? સૌથી પહેલા તો એક સિમ્પલ સવાલ એ છે, ફાટા પડ્યા છે એ વાત તમે પણ સ્વીકારતા હશો અને કદાચ આ જનતા પણ સ્વીકારી રહી છે કે જે આંદોલન પાસ થકી ચાલ્યું, એસપીજી સાથે રાખીને ચાલ્યું, એ આંદોલન કદાચ આંદોલન ચાલી રહ્યું છે, હાર્દિક હજી કહી રહ્યો છે આંદોલન આવી રીતે ચાલશે, અને કદાચ લોકો એના શબ્દો પર વિશ્વાસ પણ કરી રહ્યા છે કે આંદોલન આગળ ચાલશે. પરંતુ શું આપ એ માનો છો કે પાસમાં ફાટા પડ્યા છે, અને માનો છો તો એનું કારણ શું છે? ફાટા નથી પડ્યા, બધાને એકબીજાને એક પ્રકારની બધાને મનસ્થા એવી થઈ ગઈ છે કે મારે નેતા બનવું છે. ફાટા કહેવાય જ નહીં, ફાટા નથી પડ્યા, બધાને પોતાના મનની વાત તો બધાને સમાજની એક જ ચર્ચા છે કે અનામત માટે જ લડી રહ્યા છે. આજે ચિરાગભાઈ હોય કે કેતનભાઈ હોય, એ પણ અનામત માટે જ વાત કરી રહ્યા છે. એમને પણ એવું નથી કે ભાઈ અનામત થી અગેન જઈને કઈ કાર્ય કરવું છે, મનભેદ છે કોઈને વાતોથી. હાર્દિક પટેલ તો આપણો યુવા ચહેરો છે, તો શા માટે એની સાથે રહીને અનામત માટે કેતન અને ચિરાગભાઈ ના લડે? શા માટે મહેશભાઈ સવાણી, મુકેશભાઈ સવાણી ના લડે? અમારા અંદર અંદરની વાતો છે, ટૂંક જ સમયમાં એ પણ પૂરું થઈ જવાનું છે, અઠવાડિયાથી 10 દિવસની અંદર એ પણ ક્લિયર થઈ જશે. બિલકુલ મુકેશભાઈ પટેલ આપનું શું કહેવું છે? મારી દ્રષ્ટિએ આંદોલન શરૂ થયું ત્યારથી અમે આ આખી પ્રક્રિયામાં જોડાયેલા હતા. સમયાંતરે જેમ જેમ આંદોલન આગળ વધતું ગયું એમ હાર્દિક પોતાની છબી મોટી કરતો ગયો. એના ભાગરૂપે હવે એટલો બધો કદાવર નેતા થવા માંગે છે કે સમાજ ને આખો ગળી જવા માંગે. એટલે કદાવર એટલે કેટલો? આપણે થોડી એના જે કઈ નિર્ણયો હોય છે એ પોતે લીધેલા નિર્ણયો હોય છે, કોર કમિટીની અને જે વાતો થાય છે એ બધી બોગસ વાતો છે, ક્યારે અમે સૂચનો આપે માન્યા નથી એને. અને આની પહેલા પણ અમે 2-3 વખત એને ચેતવ્યો હતો કે ભાઈ આ સમાજનું જે હિત છે એ સમાજના હિતમાં કામ કર, સમાજના હિતના વિરુદ્ધ જઈ અને હિતમાં કામ નથી કરી રહ્યો. ઓકે બાબુભાઈ, આપ એક વરિષ્ઠ લોયર પણ છો, આપ કોંગ્રેસના નેતા પણ છો અને આપ પાટીદાર પણ છો. બાબુભાઈ, ખાસ એક કોંગ્રેસના નેતા તરીકે આપની પાસેથી એ પ્રતિક્રિયા ઈચ્છું છું, ના કે એક પાટીદાર સપોર્ટિવ, ના તો એક લોયર, અને હું આશા રાખું છું કે કોંગ્રેસના સદસ્ય તરીકે આપ આ વાત ઉપર સંમત થશો. શું આપ માનો છો કે જે આંદોલન ચાલી રહ્યું છે અથવા તો જે આંદોલન ચાલ્યું, જેટલી મોટી માત્રામાં આંદોલન ચાલ્યું, એ માત્રા હવે ક્યાંક ઘટતી જઈ રહી છે અને ક્યાંક રાજ્ય સરકારને એમાં ફાયદો થઈ રહ્યો છે કે પાટીદારોને પોતાની તરફ રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે ને એમાં એને ક્યાંક ફાયદો થઈ રહ્યો છે? એક કોંગ્રેસ નેતા તરીકે આપનું શું માન છે? જુઓ, પાટીદાર સમાજમાં ભાગલા પડ્યા હોય અને પાટીદાર સમાજ પાછો ભારતીય જનતા તરફ પડ્યો હોય તો એને આ જે સૌરતમાં જે તાઇફા કરી રહ્યા છે ને એની જરૂર જ ન પડે. એને જે મોટા મોટા બિલ્ડરોને
પાંચ પાંચ હજાર દસ દસ હજાર પંદર પંદર હજાર માણસોના ફંક્શનો કરાવી અને ત્યાં જે વાતો કહેવામાં આવી રહી છે એ કોઈ પણ લોકશાહીના વરેલા રાજકીય પક્ષના નેતાઓથી થઈ ન શકે. ધમકીઓની ભાષામાં ભાજપ પરિવાર ચૂંટણી આવવાનું જ છે. એટલે આપે ડાયરેક્ટલી બાબુભાઈ કહેવા માંગો છો કે આવતીકાલે જે 44 પાટીદાર ધારાસભ્યોમાં બે સવાલો છે. તમામ જે હીરાના મોટા કારખાનેદારો છે, સ્કૂલો જે ચલાવે છે તેમને, અને જે હમણાં સમૂહ લગ્નના બધા કર્યા, તમામ લોકોને દબાવીને એમ કીધું છે કે તમારે આ જગ્યા ભરી દેવાની છે, તમે આવીને મૂંગા બેસજો, તમને ગમે કે ના ગમે, પણ આ મારા પ્રેસ્ટીજ નો સવાલ છે. અને મહેશભાઈ શું કામ કરી રહ્યા છે, એને પોતાને યુનિવર્સિટી બનાવવાની છે, મેડિકલ કોલેજ લેવાની છે, બીજી કોલેજો લઈ આવવાની. એ મુદ્દા ઉપર બાબુભાઈ આપણે પછી ચર્ચા કરીશું, ચર્ચા બીજો ન થાય. એટલા માટે આપણે બાબુભાઈ મુદ્દા ઉપર આવીશું, એ મુદ્દા ઉપર હું પણ આવીશ. ઋત્વિજભાઈ, જે બાબુભાઈ કહી રહ્યા છે કે ધમકાવવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે, એટલે ભાજપે ભાષાનો ઉપયોગ કરી રહ્યું છે, એટલા માટે આ થઈ રહ્યું છે. આપણે એફઆઈઆર કરી દીધી આજે, એટલે ધમકાવવાની વાત ને આનાથી મોટી વાત કઈ હોઈ શકે? ઋત્વિજભાઈ, આપને બાબુભાઈ વડીલ છો, આપના સામે સાત એફઆઈઆર થઈ એટલે આપ સાચા છો અને સરકાર ખોટી છે, એવું નહીં. કઈ કારણ હશે તો આપના ઉપર એફઆઈઆર થઈ હશે. એક પણ એફઆઈઆર સાચી સાબિત કરો ને એટલે જાહેર પબ્લિક જાહેર જીવન છોડીને જતો રહીશ. માંગુ કે સાહેબ, મેં આપને પણ શાંતિથી સાંભળ્યા. અહીંયા બે મુદ્દા છે. એ પહેલા તો એમણે જે શબ્દ વાપર્યો કે આ તાઇફા, મને બહુ જ શરમ આવી રહી છે કે જયારે પાટીદાર હોવાના નાતે અને માંગુકિયા સાહેબ કોંગ્રેસના નેતા છે એટલે સ્વાભાવિક છે કે એમને વિરોધ કરવો પડે. પરંતુ જયારે સરદાર જયારે પાટીદાર સન્માન સમિતિ સુરતમાં પાટીદાર 44 ધારાસભ્યો અને તાજેતરમાં જ કેન્દ્ર સરકારમાં જે પાટીદાર મંત્રીઓ બન્યા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ પાટીદાર બન્યા છે, ત્યારે જે રાજનીતિમાં છે, જાહેર જીવનમાં છે, એવા 50 વધારે પાટીદાર ભાઈઓનું જયારે સન્માન થઈ રહ્યું હોય તો એક પાટીદાર તરીકે સૌને આનંદ અને ગર્વની બાબત હોવી જોઈએ. પરંતુ અહીંયા વિરોધ છે, એટલે જે પાટીદાર સમાજની હિતની વાત કરી રહ્યા છે અહીંયા ખુલ્લા પડી જાય છે. બીજી મારે વાત કરવી, આપણે ઘણા બધા મુદ્દા ઉપર ચર્ચા કરી, એટલે આખી વાત મૂકી શકે. 44 ધારાસભ્યોની વાત છે, તમારા જે જીતુભાઈ ધારાસભ્ય મારા ગામનો છે, મારા એટલે નજીકનું ગામ છે, અમે એક જ વિસ્તારમાંથી આવીએ છીએ અને વર્ષોથી પારિવારિક સંબંધો છે. એમને પૂછો કે 25 અને 26 ઓગસ્ટ આપ ક્યાં સુતા હતા? આ 44 ધારાસભ્યો જે પાટીદારના નાતે પોતાની ડોકી લાંબી કરીને હાર પહેરવાની તૈયારી કરીને બેઠા છે સમાજ માટે, તો જે દિવસે સમગ્ર ગુજરાતમાં પોલીસે એક જ પ્રકારની અમારી મા બહેનને ગાળો દીધી હતી, હે, ત્યારે એ ગાળો એમને નથી પડી, ત્યારે પાટીદાર ભૂલી ગયા કે આ પાટીદાર ને લાગુ નથી પડી, ફોન બંધ કરી દીધા હતા. અને ત્યારે તમે ત્યારે આવું તો તમારે જયારે કેમ માંગુ કે એક જ બાર આવ્યો, તમે ક્યાં ખોવાઈ ગયા હતા? તમે પાટીદાર આંદોલન જે થયું, જવાબ આપું છું માંગુ ક્યાં સાહેબ, તમારી વાતનો જવાબ આપું છું, માંગુ નહીં, મારે જવાબ આપવો છે. સાહેબ આપ સાંભળશો તો હું જવાબ આપી શકીશ. સાહેબ સાહેબ આપ મને સાંભળશો તો હું જવાબ આપી શકીશ કે જે પ્રમાણે જે આંદોલન થયું અને આંદોલન પછી જે કહેવાતા, કોંગ્રેસે તો એ પોતાનું જે અસ્તિત્વ ગુમાવી ચૂકી છે અને રાજકીય રોટલો શેકવા માટે પ્લેટફોર્મ મળ્યું. મને માંગુ ક્યાં સાહેબ, મારી વાત પૂરી કરવા દે. શિસ્તબદ્ધ રીતે હું આપને સાંભળું છું, આપ પણ મને સાંભળશો એવી અપેક્ષા રાખું છું કે કોંગ્રેસ જયારે પોતાનું રાજકીય અસ્તિત્વ ગુમાવી બેઠી છે ત્યારે આ પાટીદાર અનામતને એક મુદ્દો બનાવીને પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કર્યો, એના ભાગરૂપે આપ મેદાનમાં હતા, સ્વાભાવિક છે. પરંતુ મારે એ કહેવું છે કે જયારે આજે સુરતમાં પાટીદાર ભાઈઓનું જયારે સન્માન થઈ રહ્યું છે ત્યારે પાટીદાર સમાજની એકતાની વાત કરતા તમામ પાંચના નેતાઓ હોય, એસપીજીના નેતાઓ હોય કે હાર્દિકભાઈ હોય, કેતનભાઈ હોય કે ચિરાગભાઈ હોય, એ લોકો કેમ એમના પેટમાં કેમ તેલ રેડાઈ રહ્યું છે? આપને વિરોધ હોય, માંગુ કે સાહેબ મારી વાત પતી નથી, જો એમને વિરોધ હોય શકે, કોઈ પણ કાર્યક્રમનો કોઈ પણ નીતિ રીતિનો વિરોધ હોય શકે તો આપ અલગ વિરોધ પ્રદર્શન આપનો અલગ કાર્યક્રમ કરો ને, પરંતુ હવે એમને ખ્યાલ આવી ગયો છે કે એ પીઠબળ હવે નથી. ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદારો પહેલા પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રહેવાના છે, અને સમાજના તમામ વર્ગો એમની સાથે છે. અને આવતીકાલે સુરતના કાર્યક્રમમાં જ્યારે પ્રચંડ જનમેદની પાટીદારોની આવવાની છે, ઋત્વિજભાઈ લોકોને જડબાતોડ જવાબ, તમે પાટીદારના હિતમાં બોલશો તો રહેશે. પાટીદારના એસપીજીએ કાલે લેટર લખેલો મહેશભાઈને, એનો કોઈ જવાબ નથી આપ્યો 5 વાગ્યા સુધીમાં. પાટીદારના હિતમાં તમે બોલશો તો જ તમારે તમારી જોડે પાટીદાર રહેશે, ને કે પાટીદાર કેવો એ સમાજ નથી, કોઈ બિન રાજકીય પાટીદાર છે જે
પાટીદાર ના હિતમાં બોલશે એની ઉપર પાટીદારો બેસશે. તમે ઇતિહાસ જોશો તો પાટીદાર ના હિતમાં હું તમને વાત કરું કે તમે કેમ કોઈ શહીદ થઈ ગયું પાટીદાર ના 14 યુવાનો શહીદ થઈ ગયા તમે કેમ ક્યાં ગયા તમે એમ કહો તમે અમારા નેતા બીજું પાટીદાર ના એવો ભૈરવભાઈ હવીનભાઈ તો થઈ છે હવીનભાઈ 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 ત્યાં ફી ભરાવા માંડી છે વાસ્તવિકતા નકારી નહીં શકાય. રૂપેશભાઈ રૂપેશભાઈ હાઈકોર્ટમાં બાબુભાઈ ચિરાગભાઈ આપની માટે ચિરાગભાઈ આપની માટે ખવાય બોલવાને જો બંધ કર દો બાબુભાઈ 33 કરોડ રૂપિયા તમે ફી ભરી છે અને આજે તમારી રીટ પિટિશન હાઈકોર્ટમાં હતી તમે જવાબ નથી ફાઇલ કર્યા કે ચિરાગભાઈ આપની માટે કે 1000 કરોડ ની વાત કરો છો આપ આંદોલન ની વાત કરી રહ્યા છો રૂપેશભાઈ પ્લીઝ એક વિનંતી કરવા માંગુ છું ચર્ચા ફંટાઈ નહીં એટલા માટે હું તમને રોકી રહ્યો છું સમય પૂરતો એટલા માટે જ હું તમને આપી રહ્યો છું કે જેથી કરીને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા થાય. ચિરાગભાઈ આપની માટે એક સવાલ છે આપ આંદોલન ની વાત કરી રહ્યા છો પાટીદાર એમની સાથે રહેશે જે પાટીદારનું સાંભળશે એવી વાત કરી રહ્યા છો પાસમાં આટલો વિખવાદ ચાલી રહ્યો છે એનાથી એસપીજીનો કોઈ ફેર પડે છે કે નથી પડતો પહેલો સવાલ જો ટૂંકમાં જવાબ હા કે ના. હા પાસમાં એવું કોઈ છે જ નહીં બરોબર હાર્દિકભાઈ ને લાલજીભાઈ ને મનમાં કોઈ છે જ નહીં પણ અંદરખાની બીજા કોકને હોય તો હોઈ શકે બાકી હાર્દિકભાઈ ને લાલજીભાઈ ની અંદર મનમાં કોઈ છે જ નહીં. સવાલ આપ સમજતા નથી હું હાર્દિક અને લાલજી ની વાત નથી હાર્દિક અને લાલજીભાઈ ની વાત નથી કરી રહ્યો પાસ ની અંદર કેતનભાઈ ચિરાગભાઈ મુકેશભાઈ સવાણી મહેશભાઈ સવાણી આ એજ લોકો હતા એજ લોકો છે જેને હાર્દિક સાથે સ્ટેજ શેર કરેલા છે જે તે સમયે જે તે કાર્યક્રમમાં એટલે હું એજ સવાલ પૂછી રહ્યો છું કે એક સમયે હાર્દિક ની સાથે રહેનારા લોકો અત્યારે એના વિરોધમાં છે એનાથી એસપીજી અથવા લાલજીભાઈ અથવા તો એસપીજી ને શું ફરક પડે છે કે નથી પડતો? નહીં એમાં કોઈ ફરક નથી પણ હાર્દિક એક નાનો મતલબ એને 22 વર્ષનો છોકરો છે એક મારી ઉંમર બી વધારે નથી પણ એક કહેવા માંગુ અમારા વડીલો કહે છે કે એ છે ને કોઈનું સાંભળતો નથી એ વાત સાચી છે કોઈનું સાંભળતો નથી હા એટલા માટે એના જે છેડાઓ છે બધા છૂટવાના ચાલુ થઈ ગયા ધીમે 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 એટલે એ વાત આપ ફ્રેન્કલી વીટીવી ઉપર કહી રહ્યા છો કે કોઈનું સાંભળતો નથી કોઈનું સાંભળતો નથી બિલકુલ બાકી જો નેતા અમે લાલજીભાઈ પોતે અને હું બી પોતે કહું છું કે એ નેતા ગણાય ચલો અત્યારે એ હીરો થઈ ગયો છે અને અમે બી કહીએ છીએ કે અમારો લાઈફ ટાઈમ માટે એસપીજી નો હીરો છે એવો અમે અત્યારે ટીવી ના માધ્યમથી કહું છું તમને કે અત્યારે બી અમારો એસપીજી નો અત્યારે મેમ્બર લાઈફ ટાઈમ મેમ્બર છે અને હીરો ગણાય અમે અને હીરો માણીએ બી છીએ અમે. અચ્છા એટલે લાઈફ ટાઈમ મેમ્બરશીપ એસપીજી ની છે હાર્દિક પાસે પણ કોઈનું સાંભળતો નથી કોઈનું માનતો નથી એટલે આ મેમ્બરશીપ તો ઇન્ટરેસ્ટિંગ થોડી મેમ્બરશીપ છે. આ મુદ્દા ઉપર દર્શક મિત્રો આપણે ચર્ચા કરીશું કારણ કે હાર્દિક એસપીજી નો લાઈફ ટાઈમ મેમ્બર છે એવું એસપીજી ના સભ્ય કહી રહ્યા છે. લાલજીભાઈ અને હાર્દિક વચ્ચે કોઈ વિખવાદ નથી જો કોઈના અથવા તો આપના મનમાં હોય તો કદાચ એ વાત કાઢી નાખજો પરંતુ હાર્દિક કોઈનું સાંભળતો નથી એ વાત કદાચ આ ચર્ચામાં આપણે આગળ કરીશું એક નાનકડા વિરામ બાદ. સમાધાનનું સન્માન આ વિશેષ રજૂઆત જોઈ રહ્યા છો. 6 મહાનુભવો આપણી સાથે આ મહામંથનમાં જોડાયા છે. ચર્ચાને આગળ વધારીએ. ચર્ચા બ્રેક પહેલા ચિરાગભાઈ કીધું કે એસપીજીમાં એ લાઈફ ટાઈમ મેમ્બર ખરી એમનું એ હીરો માને છે પરંતુ હાર્દિકની ઉંમર ઓછી છે 22 વર્ષની એમની ઉંમર છે અને કોઈનું માનતા નથી એટલે એના છેડા છૂટા પડી રહ્યા છે. ઋત્વિજભાઈ ટૂંકમાં આપને પાસે જવા માંગીશ હાર્દિકે જે ફેસબુકમાં જે વિડીયો શેર કર્યો અને વિડીયો થકી પાટીદાર જે સમાજ છે એને આહવાન કર્યું કે આ પ્રોગ્રામનો વિરોધ થવો જોઈએ સાથે તેણે બીજી વાત એ પણ કરી કે આ કાર્યક્રમમાં લોકો તો આવશે જ કારણ કે હીરાના કારખાનેદારો અથવા તો સુરતના ઉદ્યોગકારોને તે લોકોએ ફોસલાઈને રજા પાડીને ત્યાં બોલાવ્યા છે. આ બંને વાતમાં તફાવત કોઈ જાજો નથી પરંતુ એ પૂછવા માંગુ છું કે સુરતના કાર્યક્રમમાં હાર્દિકના આહવાનથી કોઈ ફેર પડશે? સુરતનો નહીં પણ આવનારા સમયમાં કોઈ પણ કાર્યક્રમમાં કે પાટીદાર સમાજ એઝ અ હોલ હાર્દિક કંઈ કહેશે ને પાટીદાર સમાજ પર કોઈ અસર થવાની નથી કેમ કે પાટીદાર સમાજ હવે બરાબર રીતે જાણી ગયો છે કે પોતાનું વ્યક્તિગત રીતે રાજકીય કદ કઈ રીતે વધારવું એની જે પળોજળમાં હાર્દિક છે અને હાર્દિકના છેલ્લા કેટલાક ભૂતકાળના કેટલાક સમયના જે કૃત્યો છે જેલમાં અને જેલની બહાર એમાં સમાજ હિતની વાત ક્યાંય દેખાતી નથી. જે વ્યક્તિ માત્ર સમાજની જ ચિંતા કરતો હોય જેને કોઈ પણ રાજકીય ગતિવિધિ ન કરવી હોય તે તમામ કાર્યક્રમ એ ભારતીય જનતા પાર્ટી કરતી હોય કે કોંગ્રેસ કરતી હોય પણ જે પાટીદાર સમાજનો કાર્યક્રમ થતો હોય તો એનું સમર્થન હોવું જોઈએ. એના બદલે
હાર્દિક ભાઈ એ પાટીદાર જે કાલે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એનો વિરોધ કરી રહ્યા છે. હવે જયારે આવતીકાલે મોટા પ્રમાણમાં પાટીદાર ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહભેર ભાગ લેવાના છે ત્યારે પોતાની નિષ્ફળતા થવાની છે ત્યારે પાળી પહેલા પાળ બાંધીને એમણે એમ કહ્યું છે કે આ આ લોકો દ્વારા થઈ રહ્યું છે ત્યારે થયું છે. હાર્દિકભાઈ તમે જયારે અનામતની વાત લઈને સુરત ગયા હતા અને જયારે તમને તમારી જે ભ્રામક વાતોમાં આવીને જયારે પાટીદાર સમાજે તમને સમર્થન આપ્યું હતું તો એના માટે પણ શું એમ કહી શકું? બિલકુલ. એટલે પાટીદાર સમાજ હવે જાગી ગયો છે અને મુકેશભાઈ પટેલ આપણી સાથે બાજુમાં જ બેઠા છે. મુકેશભાઈ ખાસ જે હાર્દિકે આપ હાર્દિકનું જે વલણ છે એની એક સ્પષ્ટીકરણ આપણે શોના બ્રેક પ્રથમ બ્રેકમાં આપે આપ્યું એટલે એનો મતલબ એ થઈ શકે કે આવતીકાલના કાર્યક્રમમાં અથવા તો જે 8 તારીખે સુરતમાં કાર્યક્રમ થવાનો છે એમાં આપ હાજર હશો? આપ ભાજપની સાથે છો? હાર્દિકની સાથે નથી તો? ના, ભાજપની સાથે જો મેં કે સ્ટેટમેન્ટ નથી આપ્યું. ના ના, હું એ પૂછી રહ્યો છું, સ્ટેટમેન્ટ નથી. વિરોધ છે એ અમારી કમિટીને લઈને છે અને અમારા ઉદ્દેશોને લઈને છે. ભાજપ ક્યાં સાચું છે અને સુરતમાં થઈ રહેલો પ્રોગ્રામ છે એનું અમે સમર્થન કરીએ છીએ એવું મેં ક્યાંય નથી કીધું. અચ્છા, સુરતમાં થઈ રહેલો પ્રોગ્રામ જે છે એ પાટીદાર સમાજ ના નેતા હેઠળ ભાજપ કરાવી રહી છે, એમાં એ તર્કને કોઈ વિવાદ જ નથી. એમ એ તો ભાજપના અનુસંધાનમાં ભાજપ સાથે નથી, પરંતુ એનો વિરોધ પણ નથી કરતા કાર્યક્રમનો. ભાજપની સાથે અમે નથી, અમારો મારો જે વિરોધ છે પર્ટિક્યુલર એ મારી એટલે આપનો. હા, એ તો હું સમજી ગયો, પરંતુ આવતીકાલના કાર્યક્રમની સાથે આપ નથી એ વાત હું માની ગયો, પરંતુ વિરોધ બી નથી જ કરી રહ્યા ને? ના, વિરોધ અમે કરીએ છીએ ને. અમે કચ્છમાંથી અમારી ટીમનો અમારા કચ્છમાંથી કોઈ માણસ નથી જવાનો. અમારો વિરોધ સ્ટેન્ડ બાય છે કે પાટીદાર સમાજના જો પાટીદાર સમાજના નિર્દય હેઠળ જો આ કાર્યક્રમ થાય છે તો ભાજપના જ ધારાસભ્યો જેમ બધાએ વાત કરી એમની કોઈ જરૂર નથી. એક્સ ધારાસભ્યનો પણ લઈ લેવાતા અને આવો જ પ્રોગ્રામ કરો તો જયારે ચીફ મિનિસ્ટર મુખ્યમંત્રી તરીકે બેન નિવાણા ત્યારે આ પ્રોગ્રામ કેમ ન થયો? બિલકુલ. નલિનભાઈને કેમ ન બોલાયા? નલિનભાઈ એની અંદર હાજર નથી એટલે અમારો વિરોધ છે. અમે સરકાર સાથે નલિનભાઈ તો તમારો કેસ બેરીને ભાવનગરમાં પ્રચાર કરી સન્માન થવાનું. ડિસ્કશન ડિબેટ સિસ્ટમ પ્રમાણે ચાલી રહ્યો છું અને બાબુભાઈ નલિન કોટડિયા નો સવાલ પૂછી લીધો, કોઈ વાંધો નહીં, નલિન કોટડિયા ઉપર પણ આપણે ચર્ચા કરીશું. એ પહેલા ભાવિનભાઈ આપને એક ટૂંકમાં એ સવાલ પૂછવા માંગુ છું કે મુકેશ સવાણી મહેશ સવાણી પાટીદાર અગ્રણી છે એ તો આપ માનો છો ને? બરોબર. હવે એ હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે, તમારી બાજુ મુકેશભાઈ પટેલ બેઠા છે એ પણ વિરોધ કરી રહ્યા છે, ચિરાગ અને કેતન જે હાર્દિકના સાથી હતા, ઇફ આઈ એમ નોટ રોંગ હતા ને, હાલમાં છે, તો પછી શાનો વિરોધ? એવું શું કારણ હોઈ શકે કે એવો શું લાભ એ લોકોને મળે છે કે હાર્દિકનો વિરોધ કરે? એવો કોઈ રાજકીય લાભ મળે છે? કારણ કે વીટીવી પણ પૂછી ચૂક્યું છે ને, એ લોકો કહી રહ્યા છે કે અમે પણ રાજકારણ સાથે જોડાવાના નથી ને, તો અમે જોડાયેલા છે, તો શા માટે કયો એવો મુદ્દો છે જે હાર્દિકનો સ્પેસિફિક વિરોધ કર્યો અને તમારો વિરોધ ના કર્યો, બીજા કોઈ પાટીદાર અગ્રણીનો બાબુભાઈનો વિરોધ ના કર્યો, શા માટે હાર્દિકનો છે? હાર્દિકનો કોઈ વિરોધ નથી. પહેલા તો જે આ હાર્દિકને લખેલા પત્રો છે, ભાવિનભાઈ એવું ના કહો હાર્દિકનો કોઈ વિરોધ, હાર્દિકનો વિરોધ છે, પણ શા માટે મુકેશભાઈ અને મહેશભાઈ આ બંને અત્યારે હાલમાં જે આ સમારંભ કરી રહ્યા છે એ ભાજપ પ્રેરિત સમારંભ હોવાના કારણે ઓકે અમે લોકો એની જોડે જવા તૈયાર નથી. ચિરાગ અને કેતનભાઈ નું શું? કેતનભાઈ અને નહીં, ચિરાગભાઈ ને કેતનભાઈ પણ આ જ સમારંભ જે થઈ રહ્યો છે એના વિરોધી જ છે અને વિરોધી રહેવાના. પણ તો હાર્દિક નો વિરોધ છે ને? હું સવાલ મારો એક મિનિટ, કોંગ્રેસ ને પણ ઋત્વિજભાઈ મારો સવાલ સાંભળો, ભાવિનભાઈ મારો સવાલ એ છે તમે એમ કહી રહ્યા છો એ સમારંભ નો વિરોધ કરી રહ્યા છે, મારો સવાલ એ છે હાર્દિક નો વિરોધ ચિરાગ અને કેતન શું કામ કરી રહ્યા છે એનું કારણ આપ જણાવો. એ અમારું અંદરના જે અંદર આખું ગુજરાત સાંભળી રહ્યું છે. હવે ફરી એકવાર એક પાટીદાર અગ્રણી થઈને વિરોધ આપ એવો જવાબ આપશો કે અંદરનો મામલો છે તો અંદરનો મામલો આ સમાજ ક્યારે નહીં જાણે? વિરોધ છે જ નહીં, આ એક ખાલી કમિટીના માટેનો વિરોધ છે.
તમારી જે કમિટી બની રહી છે અત્યારે એમાંથી તો હાંકી કાઢ્યા ચેતન અને ચિરાગ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા બંને જણા એટલા માટે બીજી વાત કરો મારી વાત સાંભળો મારી વાત સાંભળો હું સ્વેચ્છાએ ઉદાહરણ પૂરું આપના પાટીદાર નેતાઓ રાહુલભાઈ ત્યાં જઈ આવ્યા છે આપના કુંવરજી બાવળિયાએ આજે આપને અલ્ટિમેટમ આપ્યું છે કોંગ્રેસ ની વાત તો રહેવા દો ને આંદોલનકારીઓ જેટલા પણ છે બધા જ ભાઈઓનો ઉપદેશ અનામત નો જ છે. આપ મારા સવાલનો જવાબ નથી આપ્યો. વિરોધ કેતન અને ચિરાગભાઈ જે કરી રહ્યા છે. ચિરાગભાઈ, ચિરાગભાઈ એક મિનિટ. ભાવિનભાઈ, આ મોટો સમાજ છે એટલે આવા વિવાદો તો ચાલ્યા કરે. 8 વર્ષ પછી ચાલ્યા કરે આંદોલન, જેલમાંથી બહાર આવ્યા પછી ચાલ્યા કરે. હું એક વાત કહું, એવું કારણ ના આપો ચિરાગભાઈ જેથી કરીને કોઈ વાત એ સ્વીકારવા તૈયાર ના થાય. ટેકનિકલ રીઝન શું છે? ગુમરાહ ના કરશો, સમાજને ગુમરાહ ના કરશો. જેટલા ટાઈમથી આંદોલન ચાલી રહ્યું છે, જે રીતે ચાલી રહ્યું છે, એ 1.5 વર્ષ પાસ થયા પછી પણ આજે આપણે ક્યાંય નથી પહોંચ્યા. એના માટે સિસ્ટમ માં જઈને અને એટલે એ આપણે એમાંનું કઈ નથી કરતા. જે કામ ભાજપ ના નેતાઓ કરી રહ્યા છે, ઠાલા આશ્વાસનો, એ જ આશ્વાસનો આપણા નેતા આપી રહ્યા છે કે અમે પાટીદાર સમાજ નું સારું કરીશું. એટલે મુકેશભાઈ પટેલ જે કહી રહ્યા છે, દર્શક મિત્રો, બ્લન્ટ ફેક્ટ એ છે કે 1.5 વર્ષમાં જે આંદોલન ચાલ્યું એનાથી પાટીદાર આંદોલન, આંદોલન માટે અથવા તો અનામત માટેનું જે આંદોલન છે તેમાં ક્યાંય નથી પહોંચ્યા, એ એક પણ કારણ હોઈ શકે. ચિરાગભાઈ, આપ કંઈક જવાબ આપી રહ્યા હતા ને, જે પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, ટેકનિકલ રીઝન્સ આપજો. એવું ના કહેતા આવડો મોટો સમાજ છે ને વિખવાદ થયા ગયા, 1.5 વર્ષમાં એક વિખવાદ ના થયા એવા બે વ્યક્તિ છે જે હાર્દિકની સાથે જેલમાં ગયા છે. તમને પહેલા બી કહી ચૂક્યો છું કે હાર્દિક એક થોડી એનું 22 વર્ષનો છોકરો છે, તો હવે થોડી નાની છે, એટલા માટે એ કોક ડિસિઝન જે લે છે એ કોઈને પૂછીને નથી લેતો. તો કાલ ઉઠીને તો બધા પાટીદાર અને પાસમાંથી અને એસપીજી માંથી જતા રહે, છોડી શકશે? અમારે એસપીજી ની કાલે બી મીટિંગ હતી કે વિરોધ કરવા માટે આખી કોર કમિટી આવી, કોર કમિટી નો ડિસિઝન લીધું, બધાની સહીઓ લીધી અને પછી જ ડિસિઝન લેવામાં આવ્યું. એટલે આ લોકોનો એક નિયમ હોવો જોઈએ કે ભાઈ આ વસ્તુ થવી જોઈએ, કોઈને ખોટું ના લાગવું જોઈએ, કોઈ કોઈને ખોટું લાગે બી નહીં. બિલકુલ ખટીક સાહેબ, આપણે ક્યારની ચર્ચા સાંભળી રહ્યા છે અને ખટીક સાહેબ ને કઈક બોલવું પણ છે. ખટીક સાહેબ, ખાસ કરીને એક આ ઓડિયો જે વિડીયો ઉપર જો નજર કરીએ તો એક કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ ને એક આહવાન કરવામાં આવ્યું છે હાર્દિક દ્વારા કે આ સમારંભનો વિરોધ કરવામાં આવે, થાલી વેલણ લઈને એનો વિરોધ કરવામાં આવે, આમનો વિરોધ કરવામાં આવે. એક સમય હતો, મુકેશભાઈ આપને ખ્યાલ હશે, કે જ્યારે હાર્દિક રોડ ઉપર નીકળતો અને ઓટોમેટિક લાખોની સંખ્યામાં સુરતમાં પબ્લિક એની સાથે જોડાઈ જતી. અને આજે એક સમય છે, જોધપુરમાં બેઠા બેઠા વિડીયો કોન્ફરન્સ થકી એને એક આહવાન કરવું પડે છે. એટલે આ તફાવત કંઈક ઘણું બધું કહી જાય છે એવું લાગી રહ્યું છે. એ બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારે આંદોલનનો સમયગાળો આગળ વધતો ગયો છે અને આપણે જે પણ મિત્રો અહીંયા પાસમાંથી એસસીપીમાંથી છે બધા, એ આપણને કહી રહ્યા છે પ્રમાણે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જે પ્રકારનું પીઠબળ અથવા જે પ્રકારના લોકોનું સમર્થન હાર્દિકને પહેલા હતું એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. અને એના જ કારણે એને આહવાન કરવાનું જરૂર છે. કારણ એ છે કે જો ખરેખર પાટીદાર સમાજની અંદરથી લોકોનો વિરોધ હોત તો સ્વયંભૂ એ બહાર આવ્યો હોત. સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવે અને એના માટે આહવાન કરવામાં આવે કે ત્યાંથી લાગણી વ્યક્ત કરવામાં આવે, એ બંનેનું કેટલી અસર થશે આપણને આવતીકાલ દેખાશે. તો મને એવું ચોક્કસ એવું લાગે છે કે જ્યારે એને આ પ્રકારની અપીલ કરવાની જરૂર પડી ત્યાં ક્યાંક ને ક્યાંક એ ચોક્કસ એના મનમાં પણ શંકા હશે કે મારી પાછળ જે પ્રમાણે પાટીદાર સમાજ એક સાથે જોડાયેલો હતો અને દરેકે દરેક વસ્તુની અંદર એ જેલમાં ગયા ત્યારથી લઈને જેલમાં છૂટ્યા ત્યાં સુધી પાટીદાર સમાજ એની પડખે ઉભો રહ્યો હતો. પણ જેમ પાછલા કેટલાક સમયથી વિવાદો પર વિવાદો બહાર આવી રહ્યા છે, આક્ષેપો પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે, એના કારણે મને એવું લાગે છે કે આ પરિસ્થિતિ ઊભી થઈ છે કે હાર્દિકને ત્યાંથી બેઠા બેઠા અપીલ કરવી પડી છે અને લોકોને એ વાતની સ્પષ્ટતા કરવી પડશે કે આ જે સંમેલન થઈ રહ્યો છે એ પાછળ ખોટા છે, સ્પષ્ટીકરણ આપવું પડશે. દર્શક મિત્રો, હાલ રોકાઈએ વધુ એક વિરામ માટે. વિરામ બાદ આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું કે આવતીકાલે જે કાર્યક્રમ થવાનો છે તેનાથી કોંગ્રેસ વિરોધ કરી રહ્યો છે. કોંગ્રેસ બાબુભાઈ ડિસ્કશન શરૂ થયું ત્યારથી કહી રહ્યા છે કે ભાજપનો કાર્યક્રમ છે, પાટીદારોનો કાર્યક્રમ નથી. એ મુદ્દા ઉપર ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ.